સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને લઈ આજે ગુજરાત બંધના અપાયેલા એલાન અંતર્ગત બોડેલી રાજપૂત સમાજ દ્વારા બોડેલી બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને બોડેલી અલીપુરા અને ઢોકલિયામાં સંપૂર્ણ બજારો બંધ રહેતા સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને લઈને આજે ગુજરાત બંધના અપાયેલા એલાન અંતર્ગત બોડેલી રાજપૂત સમાજ દ્વારા બોડેલી બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને બોડેલી અલીપુરા અને ઢોલકિયામાં સંપૂર્ણ બજારો બંધ રહેતા સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. જેના પ્રતિસાદમાં રાજપૂત સમાજ અગ્રણીએ જણાવ્યું હતું કે ફિલ્મ પદ્માવતમાં રાજપૂત સમાજ મહારાણી પદ્માવતીના ચરિત્રને વિરુદ્ધ જઈને જે સંજય લીલા ભણસાલીએ ફિલ્મ બનાવ્યું છે એ રિલીઝ કરવા માટે સુપ્રીમ કોર્ટમાંથી એમને મંજૂરી મળેલ છે. ફિલ્મ અમારા રાજપૂત સમાજને લાગણી દુભાવનારું હોય તેવી અમને ખાતરી છે. એવા સંજોગોમાં આજે ફિલ્મ દેશમાં રિલીઝ કરવા જઈ રહ્યા છે ત્યારે અમે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી જે છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. બોડેલી બંધનું એલાન હતું તેમાં બોડેલી અલીપુરા અને ઢોલકિયામાં તમામ વેપારીઓએ બજારો બંધ રાખી સંપૂર્ણ બંધ પાડ્યો હતો ત્યારે તમામ વેપારીઓ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી આભાર માને છે. તો સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને લઈને આજે ગુજરાત બંધના અપાયેલા એલાન અંતર્ગત બોડેલી સમાજ દ્વારા બોડેલી બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને બોડેલી અલીપુરા અને ઢોલકિયામાં સંપૂર્ણ બજારો બંધ રહેતા સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. મહારાણી પદ્માવતી ના ચરિત્રની વિરુદ્ધ જઈને જે સંજય લીલા ભણસાલીએ પિક્ચર બનાવ્યું અને એ પિક્ચર રિલીઝ કરવા માટે માનનીય સુપ્રીમ કોર્ટમાંથી એમને મંજૂરી મળેલી છે. પિક્ચર અમારા રાજપૂત સમાજની લાગણીને દુભાવનારું હોય એવી પૂરેપૂરી અમને ખાતરી છે. એવા સંજોગોની અંદર એ આપણા દેશની અંદર રિલીઝ કરવા જઈ રહ્યા છે ત્યારે અમે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી કે જે છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે એને આજે અમે બોડેલી બંધનું એલાન આપેલું હતું. પરેશ ભાવસાર સાથે CN24 ન્યૂઝ બોડેલી.